રાજકોટ જિલ્લાના ધોરાજી સરકારી હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવેલ, જેમાં સરકારી હોસ્પિટલમાં ફાયરની એનઓસી આપવામાં આવેલ નથી। હોસ્પિટલ 3 માળની છે। હાલની પરિસ્થિતિને જોવા જઈએ તો કોવિડ સેન્ટર બીજા માળે ઊભું કરવામાં આવેલ છે, ને બીજા માળે કોઈ આગની ઘટના બને તો હોસ્પિટલમાં હાઇડ્રન્ટ સિસ્ટમ અને સ્મોક ડિટેક્ટર નથી। ધોરાજી સરકારી હોસ્પિટલ દ્વારા છેલ્લા એક વર્ષથી અરજી કરી આપવામાં આવી છે, પરંતુ ફાયર વિભાગની બેદરકારીને કારણે હજુ સુધી એનઓસી તેમજ વિઝિટ લેવામાં આવી નથી। ધોરાજી સરકારી હોસ્પિટલમાં 20 જેટલા ફાયર એસટીન્યુસોલ રાખવામાં આવેલ છે। આ હોસ્પિટલમાં સદનસીબે કોઈ મોટી જાનહાનીને પહોંચી વળવા માટે 20 ફાયર એસટીન્યુસોલ પણ ટૂંકા પડે। ફાયર વિભાગની બેદરકારીના લીધે એક વર્ષથી વધારે સમય થયો, હજુ સુધી કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી। સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી નથી। ડોક્ટર જયેશ વૈસેટિયન, અત્રેની ધોરાજી જનરલ હોસ્પિટલ ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું। ફાયરની વાત કરીએ તો અમારી હાલની તારીખે કોવિડ હોસ્પિટલમાં 16 જેટલા દર્દી દાખલ છે। ફાયરની વાત કરીએ તો અમારો સમગ્ર સ્ટાફ કઈ રીતે આગ બુઝાવી એ અંગેના ઉપકરણો ચલાવવા માટે સક્ષમ છે અને તાલીમ પણ આપી દીધેલી છે, અને માનનીય કમિશનરશ્રીની સૂચનાથી દર માસની 6 તારીખે અમે મોકડ્રિલ કરીએ છીએ। 20 જેટલા ઇક્વિપમેન્ટ અમારી પાસે રેડી છે। હવે આ અંગે અમે અમારા લેવલેથી 20/2/2019 રોજ એપ્લિકેશન ગવર્મેન્ટમાં ફાયર ડિપાર્ટમેન્ટ રાજકોટમાં અમે સબમિટ કરી દીધેલી છે। એનઓસી અમને મળેલું નથી, એનું કારણ એ છે કે અમારી પાસે હાઇડ્રન સિસ્ટમ ઉપલબ્ધ નથી। ગઈકાલે જ માનનીય સરકારશ્રી તરફથી સૂચના મળેલ હોવાથી હાઇડ્રન સિસ્ટમ અંગે એજન્સી પણ નક્કી થઈ ગઈ છે, પાર્ટી ગઈકાલે આવીને જોઈ ગઈ છે, એનું કોટેશન એપ્રુવ થઈ જાય એટલે 8-10 દિવસમાં હાઇડ્રન સિસ્ટમ પણ એક્ટિવેટ થઈ જશે। કોઈ પણ ઘટના બને તો આજની તારીખે અમારો સમગ્ર સ્ટાફ ટ્રેન છે। PIU પાસેથી અમે ઇલેક્ટ્રિકનું જે વર્ક છે આખું એ ઇલેક્ટ્રિક પ્રૂફ છે। GEB તરફથી અમારી પાસે વર્કલોડ પૂરતો છે એવું પણ અમે સર્ટિફિકેટ લઈ લીધેલ છે, તમામ લાઇન ચેકઅપ કરાવી દીધેલ છે। PIU સિવિલ અને ઇલેક્ટ્રિક બંને ડિપાર્ટમેન્ટે પણ એપ્રૂવ કરી દીધેલ છે। મેઇન થિંગ એક હાઇડ્રન સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય પછી ફાયરની કોઈ પણ ઘટના બને તો આપણે પહોંચી વળીશું। ડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।